आजरोज करजण તાલુકાના સાદરણાના ગામમાં રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ ભેંસોની ચોરી કરવા આવેલ ત્રણ ઇસમોના નામ સોયબભાઈ, ઈશાકભાઈ શેખ ઉંમર વર્ષ 23, રેટાણ નવીનગરી મેસરાળ, ખલીલ દાઉદ કોયલા ઉંમર વર્ષ 23, રેટાણ લીમડાવાડું ફળિયું દેવી ગામ, મિનહાજ યુનુસ મલેરિયા ઉંમર વર્ષ 24, રેટાણ નવીનગરી મેસરાળ, જેઓ ત્રણ મળીને ગાડી છોટા હાથી જીજે 16W5686 અને સ્પ્લેન્ડર બાઇક નંબર GJ06EJ987 ભેંસોને આ લોકોનો અંદર સામેલ હોઈ શકે છે. મારા ભાઈનો ફોન આવ્યો એટલે અમે બાઇક લઈને સિમડીથી નીકળ્યા, એટલે સિમડીથી અમે સાંદરના આવ્યા સાહેબ. એટલે સાંદરનાથી અમે જ્યારે ધાવટવાળા રોડ ઉપર અમે નીકળ્યા એટલે સપાટામાં બાઇક આવી, બાઈક અમે જોઈ એટલે કે સપાટામાં નીકળ્યા એટલે અમે એમનો પીછો કર્યો, પીછો કરીને સ્કેનરે જતા એમને પકડ્યા, પકડીને ઊભા રાખ્યા એટલે એ એવું બોલવા માંડ્યા કે અમે દારૂ લેવા જઈએ છીએ ચોરંદા, એ રીતના બોલ્યા એટલે અમે એમને પૂછ્યું ને પછી એમને પાડી લીધો ફોટો, અને ફોટાને બાઇક પણ નો બાઇકનો પણ ફોટો પાડી લીધો, અને એમના પેન્ટ ઉપર ભેંસોનો છોણ લાગેલું હતું, એના પરથી અમને શંકાસ પેદા થાય છે. અને આવા આરોપી પણ અહીંયા આગળ કરજણ પોલીસ સ્ટેશન લાવ્યા છે, એવા એ કબૂલે છે કે અમોને એવા ભેંસો વેચાતી આપવા માટે અમોને બોલાવેલા. એમ શું નામ આપનું? બાબુભાઈ રબારી સિમરી. શું નામ આપનું? રબારી વિજયભાઈ કંડારી. શું ઘટના બનાવવા આવી? ઘટનામાં એવું હતું કે અમારા જે મામા છે સાદરના રહે છે ગણેશભાઈ કરીને, જેઓની ભેંસો ચોરાઈ હતી રાતે, તો ટોટલ છ ભેંસો ચોરી હતી. એમાંથી ત્રણ ભેંસો ચોરોના હાથમાંથી ભાગી આવતા, ઘરે આવતા ત્રણ ભેંસો ગાંગડી તો જાગ્યા એ લોકો. તો એમને તપાસ કરી તો જોયું તો છ ભેંસો હતી, એની જગ્યાએ ત્રણ ગાયબ હતી, અને ત્રણ ત્યાં દોયડા સાથે આવીને ઊભી હતી. એટલે એમને એમના ભાઈને અને એમના ભત્રીજાને અને એમના ભાણિયાને એમને ફોન કર્યો સિમરી, એટલે એ લોકો આવ્યા. તો રાત્રે 1:30-2 ગાળામાં એક છોટા હતી સાદરના અને ધાવટના સીમાડા ઉપર ત્રણ ઈસમો હતા, જેમાં એક દીવીનો હતો અને બે મેસરાળના હતા. જેઓ ત્યાં રૂબરૂ પકડાતા તો એ ભેંસોની સાથે જ પકડાઈ ગયા, ત્યાંથી અમે પકડી લાવ્યા. તેમાંથી એવું જાણવા મળ્યું છે કે ધાવટના કોઈ ભાગ્યા છે કુવા ઉપર, MPના આદિવાસી કોઈ રહે છે ભાગ્યા, એમનો પણ અંદર બે સામેલ છે. એક બાઇક પકડાઈ છે, એક છોટા હાથી, અને એક બાઇક લઈને ભાગી ગયેલ છે. તમને કેવી રીતે શંકા પેદા થાય છે કે આ MPના અંદર ભાગ્યા હોય? ફોટો પાડેલો એમના બે, એક ફોટો પાડેલો છે, પૂછપરછ કરી હતી, તો એ લોકો એ સાઈડથી જ ગયા હતા. એટલે એવો અંદાજો છે કે આ પણ સામેલ હોઈ શકે એમ. નાના એમની બાઇક ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.